फाउंडेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 में आगे बढ़िए अकाउंट स्टैंडर्ड 11 सब्जेक्ट है अकाउंट जमनो विषय कोड है 154 चेप्टर नंबर 4 आम नोंध अपने जी रहा छे। हवे जोईए अन्य रीते मालनी जावक बराबर पेज नंबर 66 और 67 पर विद्यार्थी मित्रों एमनी थियरी आपेली छे तो तमे खास टेक्स्ट बुक में ए थियरी छे एमां ध्यान आपजो जेथी थियरी बरोबर समझाई जाय। तो अन्य रीते मालनी जावक कोई पण रीते धंधामांथी माल जाय तो एनी नोंध कई रीतना थाय एनी वात छे। जो धंधामां वेचाण के खरीद माल परत उपरांत बीजा पण केटलाक कारणोसर अन्य रीते धंधामांथी मालनी जावक थाय छे। वेचाण करीए बराबर खरीदेलो माल परत करीए एटले मालनी शुं थाय कहेवाय जावक। आ बे तो छे ज आ उपरांत पण अन्य रीते धंधामांथी मालनी जावक थती होय छे। आवा प्रकारना किस्साओमां एटले के आ प्रकारना व्यवहारमां मालनी जावक पड़तर किंमते चोपड़ामां नोंधवामां आवे छे। कई किंमते विद्यार्थी मित्रों यस पड़तर किंमते चोपड़ामां नोंधवामां आवे छे। आ प्रकारनी मालनी जावकने धंधानी खरीदीना घटाड़ा तरीके दर्शाववामां आवे छे। जो आगळ पण आपणे जोई गया तमे तमने वात कही हती के कोई पण रीते गयेलो माल खरीद खाते जमा करवानो कारण के खरीदीनो घटाड़ो सूचवे छे एवो नवो सुधारो आव्यो छे जो लख्यु छे। તેથી ખરીદ ખાતે આ રકમ જમા કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હતા કે ભાઈ સર ખરીદીની બાકી તો ઉધાર જ હોય તો આ ખરીદ ખાતે જમા શું કામ કરવાનું? તો અમે ભણતા ત્યાં સુધી ખરીદ ખાતે જમા ન આવતું। નવો સુધારો કંપની ધારો 2013 માં આવ્યો ત્યાર પછી થયું અને આ સુધારો તો 2015 પછી થયો બરોબર 5 વર્ષ પહેલાનો જ આ સુધારો છે જો લખ્યું છે। તેથી ખરીદ ખાતે આ રકમ જમા કરવામાં આવે છે। ICAI ના સીપીટી ના જે મટીરિયલ છે એ મટીરિયલ માર્ચ 2015 ના પાના નંબર 2.23 ના આધારે આ સમજૂતી આપી છે બરોબર। તો જે એકાઉન્ટ નો કોર્સ કરે મીન્સ સીએ નું ભણે છે એનો સીપીટી નો અભ્યાસક્રમ અત્યારે તો ઇન્ટર ફાઇનલ અને ફાઉન્ડેશન આ રીતના આવે છે। પેલા ફાઉન્ડેશન પછી ઇન્ટર અને પછી ફાઇનલ સીપીટી ની પેલા હતું હવે એ નીકળી ગયું છે। તો પાના નંબર 2.23 ના આધારે આ સમજૂતી આપેલ છે જેની હિસાબી નોંધ તે મુજબ છે એ કરવી પડે તે અંગે ટૂંકમાં ખ્યાલ છે આપણે મેળવશું। તો પેલા વેલા એમાં અંગત વપરાશ માટે લીધેલ માલ આ કોઈ પણ રીતે માલ જાય એટલે બધું જ ખરીદ ખાતે જમા કરવાનું છે। તો પેલું અંગત વપરાશ માટે લીધેલ માલ અંગત વપરાશ માટે લીધેલ માલ અંગત વપરાશ માટે લીધેલ માલ એની નોંધ કઈ રીતના થાય છે જોઈએ। એમાં લખ્યું છે કે જ્યારે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય ત્યારે માલની પડતર કિંમત જેટલી રકમનું નામું લખવું જરૂરી બને છે। માલની પડતર કિંમત જેટલી રકમનું નામું લખવું ખૂબ જ જરૂરી બની જાય છે। અહીં ધંધાનો માલિક અવેજ કે લાભ લેનાર છે। ધંધાનો માલિક કોણ છે? તો કે લાભ લેનાર થયો અવેજ છે લેનાર છે। તેથી લેનાર ખાતે ઉધારના નિયમથી ધંધાના માલિકનું ખાતું ઉધાર થશે। ધંધાનો માલિક એટલે ઉપાડ કહેવાય તો ઉપાડ ખાતું ઉધાર થશે। જ્યારે ધંધામાંથી માલ જાય ત્યારે તેટલી છે એ પડતર કિંમત જેટલી રકમથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે બરોબર। તો જેટલી કિંમતનો માલ ધંધામાંથી લઈ જાય એટલી કિંમતના માલની ખાતું ખરીદ ખાતું છે એ શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે। આની નોંધ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આની નોંધ આવી રીતના થશે અંગત વપરાશ માટે લીધેલ માલની ઉપાડ ખાતે ઉધાર કે ખરીદ ખાતે જમા બરોબર। ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા જેટલા
રકમનો જેટલી પડતર કિંમતનો માલ ધંધામાંથી માલિક લઈ જશે એ ઉપાડ ખાતે ઉધાર કરશું અને ખરીદ ખાતે જમા કરશું. ત્યાર પછી બીજું છે જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ. નંબર બે, જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ. વિદ્યાર્થી મિત્રો, જાહેરાતમાં તમે નમૂના તરીકે માલ આપ્યો, ઘણી વખત જાહેરાત શબ્દ નો આપે, ખાલી એવું કે નમૂના તરીકે આપેલ માલ. તો નમૂના તરીકે આપ્યો હોય જાહેરાત માટે જ આપ્યો છે, આપણે સમજવાનું બરોબર છે. તો એની નોંધ શું થાય? તો જો લખ્યું છે કે કેટલાક વેપારીઓ જાહેરાતના હેતુથી ગ્રાહકોને સેમ્પલ તરીકે માલ મફત વેચે છે. બરોબર, આજે તમે જોવો છો કે ભાઈ કોઈ પણ જગ્યાએ પેલા સેમ્પલ પેકેટ મફત આપવામાં આવે, નવી કોઈ પ્રોડક્ટ હોય લોન્ચ કરતા હોય તો મફત છે આપવામાં આવે છે. ત્યારે માલની પડતર કિંમતે નામું લખવું જરૂરી બની જાય છે. માલની પડતર કિંમત જે છે, પડતર કિંમતે નામું લખવું જરૂરી બની છે. જાહેરાત એ ધંધાનો ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ છે. એટલે તેથી ખર્ચ છે એ ખાતે ઉધાર થશે, એટલે ખર્ચ ખાતે ઉધારના નિયમથી જાહેરાત ખર્ચ ખાતું ઉધાર કરવામાં આવે છે. ધંધામાંથી માલ જાય છે અને કોઈ પણ રીતે માલ જાય એટલે આપણે ખરીદ ખાતે જમા કરવાનો છે, એટલે લખ્યું. તેથી તેટલી પડતર કિંમત જેટલી રકમથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની નોંધ શું થશે? જો જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ, એના માટે આપણે લખશું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. એક પ્રકારનો ખર્ચ જ છે, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. તે કેના ખાતે? ખરીદ ખાતે જમા. કારણ કે ધંધામાંથી એટલો માલ નમૂના તરીકે આપ્યો છે, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ જયારે આની આવશે ત્યારે એવું લખ્યું હશે કે નમૂના તરીકે ધંધામાંથી 2000 નો માલ આપ્યો. જાહેરાત શબ્દ નો હોય તો એ આપણે આમ નોંધમાં એવું લખી જાહેરાત ખર્ચ. એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય, સર નમૂના તરીકે વેચે એમાં જાહેરાત ક્યાંથી આવ્યું? તો નમૂના તરીકે વેચો હોય એનો હેતુ શું છે, પર્પઝ શું છે? તો કે આપણી વસ્તુ વધુ ને વધુ વેચાય, બરોબર, એની જાહેરાત થાય, એ હેતુથી જ આપણે માલ મફત આપતા હોઈએ છીએ. તો ધંધામાંથી તો માલ ગયો છે, બરોબર છે, તો માલ જશે એટલે ખરીદ ખાતે શું કરી દેશું? જમા કરી દેશું. ત્યાર પછી જો ધર્માદામાં આપેલ માલ, બરોબર, નંબર ત્રણ, ધર્માદામાં આપેલ માલ છે. ધર્માદામાં આપેલ માલ એની વાત કરીએ. વેપારીઓ છે એ ધાર્મિક સંસ્થા કે ચેરિટેબલ ટ્રસ્ટ જેવી જે સંસ્થાઓ છે એમને ધંધામાંથી ધર્માદા માટે માલ છે એ આપતા હોય છે, બરાબર છે. ફરીથી, વેપારીઓ તો કે ધાર્મિક સંસ્થા છે કે પછી ચેરિટેબલ ટ્રસ્ટ છે, આવી સંસ્થાઓ જે છે એ સંસ્થાઓને ધંધામાંથી તો કે ભાઈ ધર્માદા તરીકે માલ છે એ આપતા હોય છે. તેથી ખર્ચ ખાતે ઉધાર એ નિયમથી ધર્માદા ખર્ચ ખાતું શું થશે? ઉધાર થશે અને તેટલી પડતર કિંમત જેટલી રકમ ખરીદ ખાતું છે એ જમા કરવામાં આવશે. તો આ પણ એક પ્રકારે શું થયું વિદ્યાર્થી મિત્રો? ખર્ચ થયો છે, બરાબર છે. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર કરશું વિદ્યાર્થી મિત્રો, ક્યાંય લખશું ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે કેના ખાતે? યસ, ખરીદ ખાતે જમા. તો તે ખરીદ ખાતે જમા આપણે કરીશું. શું કામ? તો કે ભાઈ ધર્માદામાં માલ આપ્યો છે, માલ આપ્યો છે તો એ ખર્ચ થયો ધંધામાંથી, તો એટલો માલ ગયો છે, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ, આગથી બળી ગયેલ માલ, બરોબર, નંબર ચાર, આગથી બળી ગયેલ માલ.
વિદ્યાર્થી મિત્રો, આગથી બળી ગયેલ માલ એની નોંધ કઈ રીતના થાય તો જોઈએ. એમાં લખ્યું છે, આકસ્મિક સંજોગોમાં વેપારીની દુકાન કે ગોડાઉનમાં આગ લાગે અને માલ છે બળી જાય, કોઈ પણ કારણોસર શોર્ટ સર્કિટ થઈ ગોડાઉનમાં આગ લાગી, માલ છે એ નાશ પામ્યો બળી ગયો છે અને માલ બળી જાય તો તે ધંધાનું શું છે? નુકસાન છે. તો નુકસાન ગણાય છે. તેથી નુકસાન અથવા તો ખર્ચ ખાતે ઉધારના નિયમથી આગથી થયેલ નુકસાન ખાતું ઉધારવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા હતા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહેતા હતા? તો કે ખર્ચ અને નુકસાન હોય તો ઉધાર, ઉપજ કે આવક હોય તો જમા. તો અહીંયા ખર્ચ છે, નુકસાન છે, એટલે ઉધાર કરશું. તો નુકસાન ખાતે ઉધારના નિયમથી આગથી થયેલ નુકસાન ખાતું ઉધારવામાં આવે છે. આગના પરિણામે ધંધામાંથી માલ જાય છે. આગના પરિણામે ધંધામાંથી માલ જાય છે. તેથી તેટલી પડતર કિંમત જેટલી રકમથી ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. તો એટલી પડતર કિંમત જેટલી રકમ અહીંયા જમા છે કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આની આમનો શું થશે? આગથી નુકસાન ખાતે ઉધાર, તે કેના ખાતે? ખરીદ ખાતે જમા. બરોબર છે? તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આગથી પડી ગયેલ માલ એની નોંધ આ રીતના છે, એ કરવામાં આવશે આમ નોંધમાં. આગળ જોઈએ, જો ધંધાના માલનો વીમો ઉતરાવેલ ન હોય તો આગથી થયેલ સંપૂર્ણ નુકસાન ધંધાનો માલિક ભોગવે છે. આગથી જે કઈ નુકસાન જશે બધું જ કોને ભોગવવાનું રહેશે? ધંધાના માલિકે ભોગવવાનું રહેશે. જો બળી ગયેલ માલનો સંપૂર્ણ વીમો ઉતરાવેલો હોય, પૂરેપૂરો બરોબર, અને સંપૂર્ણ માલ નાશ પામે તો વીમા કંપની છે આ રકમ આપશે. એટલે લખ્યું, સંપૂર્ણ વીમો ઉતરાવેલ હોય તો નુકસાનની જવાબદારી વીમા કંપનીની રહે છે. બરોબર, વીમા કંપનીએ ભરપાઈ કરવા પડે. નુકસાનની મંજૂર કરેલ દાવાની પતાવટ, જે મંજૂર કરેલ દાવો છે બરોબર, એની પતાવટ એટલે કે રકમથી વીમા કંપની આપણી દેવાદાર બનશે. મીન્સ આપણું વીમા કંપની પાસેનું લેણું રહેશે. તેથી વીમા કંપની ખાતે ઉધારાય અને ખરીદ ખાતું શું થાય? જમા થાય છે. કે જો વીમા કંપની છે એ ચૂકવશે આપણને, એટલે આપણું લેણું બનશે. એટલે વીમા કંપની ખાતે ઉધાર અને ખરીદ ખાતું શું થશે? જમા. એટલે આગથી નુકસાન ખાતે લખ્યું એની જગ્યાએ વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા, એ રીતના થશે. ત્યાર પછી જો માલનો અંશત વીમો ઉતરાવેલો હોય, એટલે કે ઓછી રકમનો વીમો ઉતરાવેલો હોય, તો વીમા કંપની વીમા પોલિસીના પ્રમાણમાં અંશત જવાબદારી સ્વીકારે છે. કેવી જવાબદારી? અંશત, જેટલો વીમો હશે એટલી જ જવાબદારી સ્વીકારે છે. બાકીના નુકસાનની રકમ ધંધાનું નુકસાન ગણી અને આગથી થયેલ નુકસાન ખાતું ઉધારાય છે. બરોબર, આગથી નુકસાન થયું હોય ઉધારાય છે અને ખરીદ ખાતું પડતર કિંમતથી જમા કરવામાં આવે છે. જેટલાનું નુકસાન ગયું હોય એટલી રકમ જમા થાય છે. આ જ રીતે અકસ્માતથી નાશ પામે તો આ જ પ્રોસિજર. વરસાદથી પલળી ગયેલ માલ હોય, સ્ટીમર ડૂબી જવાથી ગયેલ માલ હોય વગેરે નાશ પામેલ માલ જ ગણાય છે, જે પડતર કિંમતે ખરીદ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંયુક્ત આમનોંધ થઈ શકે છે, આ રીતના કરી શકાય છે. ધારો કે ભાઈ વીમા કંપની પાસે લેણા થાય તો વીમા કંપની ખાતે ઉધાર, આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આ રીતના સંયુક્ત આમનોંધ થશે વિદ્યાર્થી મિત્રો. વીમા કંપની પાસે જેટલા લેણા હોય એ ઉધાર કરવાના, આગથી નુકસાન જેટલું ગયું હોય એ ઉધાર કરવાનું, અને ખરીદ ખાતે પડતર કિંમત જે ટોટલ છે એ જમા કરવાની રહેશે. બરોબર, તો તે ખરીદ ખાતે જમા, આ રીતની નોંધ કરવામાં આવશે. અને એવી જ રીતના વરસાદથી પલળી ગયું હોય તો વરસાદથી નુકસાન, બરોબર, અકસ્માતમાં ગયું હોય તો અકસ્માતથી નુકસાન,
આ રીતના લખવાનું થાય છે. આગળ જોઈએ, નમૂના તરીકે મફત મળેલ માલ. હવે આ એક ખાસ ધ્યાનમાં રાખજો, મળે છે તો નમૂના તરીકે મફત મળેલ માલ નંબર 5. નમૂના તરીકે મફત મળેલ માલ, તો નમૂના તરીકે મળેલ મફત માલ એમાં જોઈએ, ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પોતાના માલની જાહેરાત માટે છૂટક વેપારીઓને ક્યારેક નમૂના તરીકે મફત માલ આપે છે. ક્યારેક નમૂના તરીકે મફત છે માલ આપે છે, જે માલ વેપારીએ ગ્રાહકોને મફત વેચી દેવાનો હોય છે. બરોબર, નમૂના તરીકે જાહેરાત માટે જ માલ આપ્યો હોય, વેપારીએ મફત આપવાનો હોય, પણ કોઈ આપતું નથી વેપારી, જો એટલે મફત છે વેચી દેવાનો હોય છે. અહીં માલના બદલામાં કોઈ નાણાકીય લેવડ દેવડ થતી ન હોય, તેથી બિન આર્થિક વ્યવહાર ગણાય છે. ટૂંકમાં મફત મળે તો એ બિન આર્થિક, પણ મફત મળેલો માલ તમે પૈસા લઈને વેચો તો એ પાછી આર્થિક પ્રવૃત્તિ થઈ ગઈ અને એ તમારી ઉપજ કહેવાશે. તેની હિસાબી ચોપડે અહીંયા નોંધ થતી નથી, પરંતુ જો આગળ લખ્યું છે, પરંતુ આ જ નમૂના તરીકે મફત મળેલ માલ વેચીને નાણાં મેળવવામાં આવે ત્યારે જે રોકડ રકમ મળે છે તે રકમથી રોકડ ખાતું છે એ ઉધાર થાય છે. કારણ કે માલ વેચો ને રોકડ આવી છે, આવે તો ઉધાર, રોકડ ખાતું ઉધાર થાય છે ને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતું જમા થાય છે. બરોબર, આ રીતના માલ વેચશો અને રકમ મળશે તો રોકડ ખાતું ઉધાર અને વેચાણ ખાતું જમા, જે રેગ્યુલર આમનું આપણે કરીએ છીએ એ જ પ્રમાણે થશે. તો આ પણ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ છે નંબર 6. ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ, ચોરાઈ જાય અકસ્માતમાં નુકસાન પામે, બધામાં સેમ પ્રોસીજર જેવું લખ્યું છે કે જ્યારે વેપારીની દુકાન કે ગોડાઉનમાંથી માલની ચોરી થાય છે ત્યારે ધંધાના માલની પડતર કિંમત જેટલું નુકસાન એમને થાય છે. તેથી ખર્ચ કે નુકસાન ખાતે ઉધારના નિયમથી ચોરીથી થયેલ નુકસાન ખાતું ઉધાર થાય છે અને ધંધામાંથી માલ જાય છે, તેથી જાય તે એટલે ખરીદ ખાતું શું કરશું, જમા કરવામાં આવશે. બરોબર છે, તો ખરીદ ખાતું જમા થશે અને ચોરીથી નુકસાન છે એ ઉધાર થશે. તો આયા જેમ જોયું એ જ રીતના આંખથી નુકસાન એની બદલે ચોરીથી નુકસાન ખાતે ઉધાર એ ખરીદ ખાતે જમા. તો ચોરીથી નુકસાન ખાતે ઉધાર એ ખરીદ ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 6 પોઈન્ટ છે એ તમારે ડિટેલ્સ સાથે ટેક્સ્ટબુક પેજ નંબર 66 અને 67 ઉપર છે એમાંથી જ લખવાના છે. પછી નીચે એક કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક મેઇન છે વિદ્યાર્થી મિત્રો. આ જે વસ્તુ છે એ જ બાબત, કોના ખાતે ઉધાર ને કોના ખાતે જમા થાય એ કોષ્ટક આખું જ તમારે ડ્રો કરવાનું છે, ટેક્સ્ટબુક માંથી જ લખવાનું રહેશે. જોતા જઈએ એમાં શું છે, જો તો વ્યવહારનું સ્વરૂપ કોના ખાતે ઉધાર કોના ખાતે જમા. નંબર 1, ઉધાર માલ ખરીદીએ ત્યારે, આગળ આવી ગયું છે ખરીદ ખાતે ઉધાર અને દેવાદાર ખાતે જમા, એટલે કે જે તે વેપારી કે લેણદાર ખાતે જમા ખરીદીએ ત્યારે. ફરીથી, ઉધાર માલ ખરીદીએ ત્યારે, તો કે ઉધાર માલ ખરીદીએ ત્યારે ખરીદ ખાતે ઉધાર તે વેપારી કે લેણદાર ખાતે જમા કરશું. બીજું, ઉધાર માલ વેચીએ ત્યારે, માલ વેચશો તો ગ્રાહક કે દેવાદાર ખાતે ઉધાર કરશું અને વેચાણ ખાતે જમા કરશું. ત્રીજું, ઉધાર વેચેલ માલ પૈકી માલ પરત મળે ત્યારે, તો વેચેલો માલ પરત કહેવાય એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર, બરોબર, જે તે ગ્રાહક કે દેવાદાર ખાતે જમા કરશું. પછી જુઓ ચોથું, ઉધાર ખરીદેલ માલ પૈકી આપણો માલ, આપણે માલ છે પરત કરીએ તો શું કરશું, તો કે વેપારી કે લેણદાર ખાતે ઉધાર કરશું અને ખરીદ માલ પરત ખાતે જમા કરશું, કારણ કે માલ જાય છે. પાંચમું, હવે ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ લઈ જાય. હવે અહીંથી બધું આવ્યું,
બધામાં ખરીદ ખાતે જમા થશે. એટલે જો લઈ ઉપાડ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા. એટલે અમે જયારે ભણતા ત્યારે કેના ખાતે જમા થતો હતો, તો કે ઉપાડ થી ગયેલ માલ ખાતે જમા. જો તમને ઇન્ટુ બ્રેકેટ માં આપ્યું છે એટલે કોઈ જૂની બુક હોય ને તો એમાં એવું લખ્યું હશે ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડ થી ગયેલ માલ ખાતે જમા. બરોબર, ઘણા વિદ્યાર્થીઓ રેફરન્સ બુક છે એ જોતા હોય. બરોબર, તો એ રેફરન્સ બુક ની અંદર આવું લખેલું હશે, કારણ કે આ નિયમ 2015 થી આવ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે જો ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં લખી દીધું છે. ત્યાર પછી માલ ધર્માદામાં આપવામાં આવે ત્યારે, તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા, ઇન્ટુ બ્રેકેટમાં લખ્યું છે ધર્માદા થી ગયેલ માલ ખાતે પેલા જમા થતું. ત્યાર પછી જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ અંગે, તો એમાં લખ્યું છે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા, ઇન્ટુ બ્રેકેટમાં જાહેરાત થી ગયેલ માલ ખાતે. આઠમું, આગથી માલ બળી જાય ત્યારે, તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ને ખરીદ ખાતે જમા, ઇન્ટુ બ્રેકેટમાં જોવું આગથી બળી ગયેલ માલ ખાતે જમા થતું પેલા. નવમું, માલ ચોરાઈ જાય ત્યારે, તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા, ઇન્ટુ બ્રેકેટમાં ચોરીથી ગયેલ માલ ખાતે જમા. અને નંબર 10, ધંધામાં મફત નમૂના તરીકે મળેલ માલ વેચીએ ત્યારે, બરોબર, મળેલો માલ વેચો તો રોકડ આવશે. એટલે જો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, આ રીતના એન્ટ્રી કરવાની થાય છે. બરોબર છે, તો આ એન્ટ્રી છે એ તમારે ખાસ કોષ્ટક લખી લેવાનું છે. નીચે નોંધ ને એવું લખ્યું છે, કઈ નથી લખવાનું, કોષ્ટક સુધીની માહિતી તમારે લખી લેવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર ની અંદર તમારે અન્ય રીતે માલની જાવક પેજ નંબર 66 અને 67 ઉપર આપેલી તમામે તમામ થિયરી કોષ્ટક સાથે લખવાની રહેશે. સમજૂતી માટે અહીંયા ટૂંકમાં મેં લખી છે, બરોબર, અને એ કોષ્ટકમાં આવી જ જાય છે. એટલે આ કઈ તમારે અત્યારે લખવાની જરૂર નથી, માત્ર આ સમજૂતી માટે મેં લખેલું છે અને ઓલરેડી કોષ્ટકમાં છે, એટલે કોષ્ટક સુધીની થિયરી તમારે લખવાની રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.